આવું એક ગામ આવેલું છે બનાસકાંઠા જિલ્લામાં જેનું નામ છે મોટા ગામ આ ગામનું નામ મોટા છે અને અહીં વસતા લોકોના ઈરાદાઓ પણ ખૂબ જ મોટા જોવા મળી રહ્યા છે ગામની ખાસિયત એ છે કે અહીં વસતા દરેક ઘરમાંથી એક વ્યક્તિ સેનામાં જોડાય છે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ બરકરાર છે અને આજે પણ અહીં જન્મ લેતો બાળક સેનામાં જવાનું સપનું જોતો હોય છે આજની વાત કરીએ તો આજે પણ બસોથી ત્રણસો જેટલા યુવાનો સેનામાં જવા માટે તણ તોડ મહેનત કરી અને પરસેવો પાડી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં આવેલા ગામનું નામ છે મોટા લગભગ છ હજાર લોકોની વસ્તી ધરાવતા આ ગામે અત્યાર સુધીમાં ભારતની રક્ષા માટે ત્રણસો જેટલા આર્મી અને પોલીસના જવાનો આપ્યા છે આ ગામની માટીમાં જ એવી કસબ છે કે અહીં ગામનામાં દેશદાજ કૂટી કૂટીને ભરેલી છે સામાન્ય રીતે કોઈ પણ ગામમાં બાળકનો જન્મ થાય ત્યારે તે ઉચ્ચ અધિકારી અથવા તો સારી નોકરી તરફ દોટ મુકતા હોય છે પરંતુ બનાસકાંઠાના આ નાનકડા ગામમાં બાળકનો જન્મ થાય ત્યારે તેના જ પરિવારજનો બાળકને દેશ સેવા માટે મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે નાનપણથી જ ગામના બાળકો સૈનિક બનીને દેશ સેવા કરવાના સપના સેવતા હોય છે આ ગામના લોકોમાં આવી અનોખી દેશદાજ કેવી રીતે ઉત્પન્ન થઈ અને કેમ આ ગામમાં બાળપણથી દેશ સેવા કરવાનું જનૂન છે અને દેશ સેવામાં જોડાવા માટે યુવાનો કેટલી મહેનત કરી રહ્યા છે શરૂઆત અમે એક શાળાથી કરી કે જ્યાં અભ્યાસ કરતા બાળકને પૂછવામાં આવ્યું કે શા માટે તે સેનામાં જોડાવા માંગે છે ત્યારે નાના બાળકોનો જે જવાબ હતો સૌ કોઈને ચોંકાવી નાખે તેવો હતો અમારા ગામમાં કેટલાક લોકો આર્મીની ટ્રેનિંગ કરે છે અને અમારા ગામમાં એક એક ઘરમાં એક જવાન તો આર્મીમાં છે અને મને પણ કોન્ફિડન્સ છે કે હું પણ મોટો થઈને આર્મીમાં જોડાઈશ અને દેશની રક્ષા કરીશ શાળામાં બાળકોની મુલાકાત કર્યા બાદ જેમ જેમ અમારી ટીમ ગામમાં પ્રવેશ કરતી ગઈ તેમ તેમ આ ગામના લોકોમાં પણ અલગ જ પ્રકારનો દેશ પ્રેમ જોવા મળ્યો મોટા ગામની મધ્યમાં જ સૂરજદેવી માતાનું મંદિર આવેલું છે અને આ ચમત્કારિક મંદિરના દર્શન કરીને આ ગામના યુવાનો આર્મીની ટ્રેનિંગની શરૂઆત કરે છે વહેલી સવારના યુવાનો આ મંદિર પર પહોંચે છે માતાજીના દર્શન કર્યા બાદ મેદાનમાં જાય છે અને મેદાનમાં પહોંચ્યા બાદ કલાકો સુધી પરસેવો પાડીને કસરત અને તાલીમ મેળવે છે આ ગામના યુવાનો જે તાલીમ લઈ રહ્યા છે તે તાલીમ ખૂબ જ મુશ્કેલ છે પરંતુ મનમાં મજબૂત ઈરાદા લઈને તાલીમ આપી રહેલા મોટા ગામના આ યુવાનો સેનામાં ભરતી થવા માટે ગમે તે હદ સુધી જવા તૈયાર છે અને તેના જ લીધે આ ગામના યુવાનો આ કઠોર તાલીમને પણ પાર કરી ચૂક્યા છે આ મારા વિસ્તારમાં કેટલા સમયથી આર્મી અને પોલીસ છોકરાઓ તૈયારી કરે છે હું પણ આર્મીની પોલીસની તૈયારી કરું છું હું મોટા પ્રેક્ટિસ કરવા માટે આવું છું અને અઢીસોથી ત્રણસો છોકરાઓ મોટાના આર્મી અને પોલીસમાં છે હું પણ દેશની સેવામાં લાગવા માટે આવું છું અને દિલ્હીની ત્રણથી ચાર કલાક માટે પ્રેક્ટિસ કરું છું મારા સર રઘુ સર અને દેસાઈ સિદ્ધાર્થ સર મને પ્રેક્ટિસ કરાવે છે દિલ્હીની ત્રણથી ચાર કલાક પ્રેક્ટિસ કરું છું મોટા ગામના બાળકોથી માંડીને યુવાનોમાં સેનામાં ભરતી થવાનો એક ક્રેઝ છે અને આ ગામના લગભગ પ્રત્યેક ઘરમાંથી એક જવાન સેનામાં ફરજ બજાવી રહ્યો છે આ ગામના લોકોમાં સેનામાં જોડાવવાના જનૂનને લઈ ગામનો જ એક યુવક કે જે અગાઉ પેરા કમાન્ડોમાં ફરજ બજાવી ચૂક્યો છે તે યુવકે પણ મોટા ગામની આ પરંપરાને જાળવી રાખવા માટે ગામમાં જ ટ્રેનિંગ સેન્ટરની શરૂઆત કરી છે અને મોટા ગામમાં સેનામાં જવા માટે યુવાનોને જે આકરી શારીરિક કસોટીઓ પર કરવી પડતી હોય છે તેની કઠોર તાલીમ આપી રહ્યા છે અને સામાન્ય બાળકોને ફોલાદી જવાનનું રૂપ આપી રહ્યા છે ડીસા અને મોટા ખાતે બજરંગ ફિઝિકલ એકેડમીમાં હું અને મારા મિત્ર રઘુભાઈ ઠાકોર બંને દોઢસો થી બસો છોકરાને ટ્રેનિંગ આપી રહ્યા છે અને અમને તૈયારી કરાવી રહ્યા છે લોંગ જમ્પ હાઈ જમ્પ રસ્તાચડ બીમ દોડ અમારું એવું જ સપનું છે કે જેટલા બને એટલા જવાનો તૈયાર કરીને દેશની રક્ષા માટે મોકલવા જઈ જે ગામના બાળકો યુવાનો અને વૃદ્ધોમાં દેશદાજ કૂટી કૂટીને ભરવામાં આવેલી હોય તે ગામ પર ગર્વ તો ચોક્કસ જ હોય ત્યારે મોટા ગામની વાત કરીએ તો મોટા ગામમાં જે રીતે બાળકોથી માંડીને યુવાનો ભારત માતાની સેવા માટે જે તત્પરતા દર્શાવી રહ્યા છે તે અદ્ભુત છે ત્યારે આ ગામના લોકો પણ ગામના લોકોની દેશદાજને લઈ ગૌરવ અનુભવી રહ્યા છે અને આ ગામના લોકો જણાવી રહ્યા છે કે ગામના બાળકોને ડોક્ટર કે એન્જિનિયરના બદલે સેનામાં જવાનું વધારે પસંદ છે મારા ગામની અંદર આઝાદી પહેલાં અને આઝાદી પછી પણ ડિફેન્સની અંદર જવા માટે આ લોકો એ વખતે અમારા પૂર્વ વડવાઓ પણ બહુ સક્રિય હતા આજે અમે એમના સંતાનો પણ આજે આમાં આર્મીમાં દરેક ફોર્સમાં જવા માટે બધા છોકરાઓ તત્પર જ હોય છે અમારા ગામની અંદર આજની તારીખમાં લગભગ ત્રણસો ચારસો છોકરાઓ આજે પણ ડિફેન્સમાં છે જ એમાં આર્મી હોય એસઆરપી હોય પોલીસ હોય એરફોર્સ હોય દરેકે દરેક વિભાગમાં અમારો એક બે માણસો તો તમને મળી જ રહેશે બીજું કે અમારા ગામની અંદર જે એક્સમેન છે અમારા શેધાભાઈ જેવા જુવાન માણસો જે આર્મીમાંથી રિટાયર્ડ છે એ લોકો અત્યારે હાલ સતત ટ્રેનિંગ આપે છે બહુ સરસ કામગીરી આજે બસો અઢીસો છોકરાઓ દરરોજ એમની જોડે ટ્રેનિંગ લે છે અને મને આ મારા ગામ ઉપર બહુ ગર્વ છે કે આ એક જજબો છે અમારા ગામમાં છોકરાઓને એમ કહો કે તમારે ડૉક્ટર કે એન્જિનિયર બનવું છે કે ના આપણે તો ફોર્સમાં જવું છે બનાસકાંઠા જિલ્લામાં આવેલું મોટા ગામ તેના નામ પ્રમાણે દેશ સેવાના મોટા ઈરાદા પણ ધરાવે છે અને આ ગામમાં જ્યારે પ્રવેશ કરીએ ત્યારે અહીંના લોકોને જોતા જ એક અલગ દેશદાજ ઉત્પન્ન થયાનો અહેસાસ થાય છે ત્યારે મોટા ગામની ભૂમિ જે ભારત માતાના સપૂતોને પેદા કરે છે તેને લાખ લાખ વંદન કરવાનું મન થાય છે મોટા ગામની માટીમાં જન્મ લેતો બાળક દેશ સેવાના સપના જોતો હોય છે તમે જોઈ અહીં નાનામાં નાના બાળકથી લઈ વયો વૃદ્ધમાં એક અનોખી દેશદાજ જોવા મળી રહી છે આ એ જ દેશદાજ છે કે ભારત દેશનો રાષ્ટ્રપ્રેમ છતો કરે છે હરેશ ઠાકોર

આજે આપણે સૌ આઝાદીના અમૃત મહોત્સવને ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે મહાત્મા ગાંધીજીના જીવન મૂલ્યોને જીવિત રાખી તેમને આદર્શ માની પોતાનું જીવન બીજા માટે ખપાવી દેનાર કેટલાક લોકો આજે પણ જીવિત છે જે પૈકીના જ એક વ્યક્તિ તાપી જિલ્લાના વેડછી ગામે રહે છે જેઓ ગાંધીજીના વિચારોને જીવંત રાખવાનું કામ આજે